पुरुषार्थ सिद्धि उपाय अमृत चंद्राचार्य भगवान रचित पुरुषार्थ सिद्धि उपाय नो स्वाध्याय आपने करी लिया छे। एमां 22मी गाथा सुधी स्वाध्याय कर्यो छे। हवे आजे 23मी गाथा लईए छीए। सम्यक्त्वना 8 अंगोनुं वर्णन। एमां आ पहेलुं अंग नी शक्ति अंग, एटले के शंका नही, नी शक्ति अंग। પછી બીજું નિકાંક્ષ અંગ એટલે કે કાંક્ષા નહીં તે, એટલે સમ્યક્ત્વના 8 અંગની એક પછી એક વાત આચાર્ય ભગવાન કરે છે। કેમ કે અગાઉની ગાથામાં સમ્યક દર્શનના લક્ષણ તરીકે તત્વાર્થ અધ્યારમ સમ્યક દર્શન એ વાત કરી અને એ સંબંધીનો ઘણા ખુલાસા થયા। ત્યાર પછીથી હવે સમ્યક્ત્વ સંબંધીની વાત કરે છે કે જેને સમ્યક્ત્વ થાય છે એને આવા 8 અંગ પ્રગટ થાય છે, તો એ અંગની વાત કરે છે। તો ગાથા 23। સકલમ અનેકાંતાત્મક ઇદમ મુક્તમ વસ્તુ જાતમ અખિલ જ્ઞાયી કિમુ સત્યમ અસત્યમ વા ન જાતુ સંકતિ કર્તવ્ય। ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અખિલ જ્ઞહિ એટલે સર્વજ્ઞ દેવ, અખિલ જ્ઞહિ સર્વજ્ઞ દેવે ઉક્તમ ઇદમ સકલમ કહેલો આ સમસ્ત વસ્તુ જાતમ વસ્તુ સમૂહ અનેકાંતાત્મક અનેક સ્વભાવ રૂપ છે। સર્વજ્ઞ દેવે કહેલો આ સમસ્ત વસ્તુ સમૂહ અનેક સ્વભાવ રૂપ છે, અનેકાંતાત્મક લખ્યું છે ને, એટલે અહીંયા એનો અર્થ એ થાય છે કે અનેક સ્વભાવરૂપ છે। આગળ કહે છે કે તે કિમુ સત્યમ વા અસત્યમ, શું સત્ય છે અથવા જૂઠ છે, ઇતિ શંકા જાતુ ન કર્તવ્ય, એવી શંકા કદી પણ ન કરવી જોઈએ। સર્વજ્ઞ દેવે કહેલો આ સમસ્ત વસ્તુ સમૂહ અનેક સ્વભાવરૂપ છે, તે શું સત્ય છે અથવા જૂઠ છે, એવી શંકા કદી પણ ન કરવી જોઈએ। આપણને એમ થાય કે નિશંકિત અંગની અંદર વાત કરી એટલે શંકા ન થાય, તો સેના સંબંધી શંકા ન થાય? તો પહેલો વિચાર આપણને એ આવે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે કહેવામાં આવ્યું, તત્વોની જે યથાર્થ શ્રદ્ધા એટલે જિનેશ્વર ભગવાનના માર્ગમાં વસ્તુ સ્વરૂપને જેમ કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે શ્રદ્ધા હોવી જોઈએ, અને ત્યાં 7 તત્વો 9 પદાર્થની વાત કહેવામાં આવી અને એ કેવા છે એનું સ્વરૂપ જણાવવામાં આવ્યું, તો એવી જ શ્રદ્ધા કરવી જોઈએ। એનાથી વિપરીત શ્રદ્ધા ન કરવી જોઈએ અને એમાં જેમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એના કરતા બીજી કોઈ અન્ય વાત આવે નહીં, એમાં બીજી કોઈ અન્ય વાતની ભેળસેળ થાય નહીં, એવું શ્રદ્ધાન હોવું જોઈએ। તો એટલી વાત તો આપણને સમજમાં આવી જાય। એટલો પછી અહીંયા નિસંગતિ અંગની વાત એ રીતે લેવામાં આવી કે સમ્યક દર્શન થતા નહીં સંકતિ અંગ પ્રગટ થાય, એટલે શું?
તો કહેવાનો આશય એવો છે કે જેને નિશ્ચયથી સમ્યક દર્શન થયું છે એને હવે જે શ્રદ્ધાન વર્તે છે એ શ્રદ્ધાનમાં હવે જીનેશ્વર ભગવાનના માર્ગમાં જે વાત કરવામાં આવી છ દ્રવ્યની નવ તત્વની એ બધી વાતની અંદર એને બધું બરાબર લાગે એમાં એને ક્યાંય શંકા તો શું આશંકા ન થાય કે આ આમ હશે કે તેમ હશે એવું થાય જ નહીં કેમ કે અનુભવ થયો છે ને આત્માની અનુભૂતિ છે અનુભૂતિ થયા પછીથી વસ્તુ સ્વરૂપ અનુભવમાં આવ્યા પછીથી હવે શંકા કેવી પોતાને જગતના બધા પદાર્થોથી ભિન્ન પોતે અનુભવ્યો જાણ્યો છે તો પછી હવે એને પોતા વિશે શંકા થાય કે જગતના પદાર્થો વિશે શંકા થાય એમ બને નહીં કેમ કે શ્રદ્ધા કઈ એમનેમ થઈ છે ગુરુદેવ ઘણી વાર કહે છે કે શ્રદ્ધા જ્ઞાન વિના કઈ હોતી નથી જ્ઞાન સહિત શ્રદ્ધા છે શ્રદ્ધા થાય છે તો જ્ઞાન છે વસ્તુનું જેવું છે તેવું જ્ઞાન છે એની શ્રદ્ધા છે શ્રદ્ધા શેની થઈ છે તો અહીંયા એ વાત લીધી છે કે સર્વજ્ઞ દેવે કહેલો આ સમસ્ત વસ્તુ સમૂહ જગતના બધા પદાર્થો છ દ્રવ્ય થી ભરેલો આ લોક અને અલોક એની એની જે કઈ વાત જીનેશ્વર કથિત માર્ગમાં આવી છે એટલે જીનેશ્વર ભગવાને કહી છે તો એના સંબંધીમાં આશંકા ન કરવી કે કદાચ આમ જ હશે કે નહીં હોય એવી આશંકા ન કરવી એટલે અહીંયા તો શંકાની વાત લીધી છે કે એ માર્ગ શું સત્ય હશે અથવા એમાં વસ્તુ સમૂહની જે કંઈ વાત કરવામાં આવી છે એ સત્ય હશે કે અસત્ય હશે એવી શંકા કદી પણ ન કરવી જોઈએ એમ આચાર્ય ભગવાને કહ્યું છે સમ્યક દ્રષ્ટિને તો એમ જ હોય છે સમ્યક દ્રષ્ટિને તો હવે શંકા નથી ને શંકા નથી એટલે ભય પણ હોતો નથી હવે શું થશે કેમ થશે સાત પ્રકારના ભય એમાંનો એક ભય એને હોતો નથી આ લોકનો ને પરલોકને ને એ બધા કોઈ ભય એને હોતા નથી શંકા નથી પછી ભય કેવો આચાર્ય ભગવાન આપણને પણ એ સમજાવે છે કે એવી તું શંકા છોડી દે જીનેશ્વર ભગવાને જે દિવ્ય ધ્વનિ દ્વારા કહ્યું છે એનો તું સ્વીકાર કર એમાં શંકા કરવાનું છોડી દે ક્યારેક તને કોઈક વાત ન સમજાય તો એને અધ્યાહાર રાખ કે પછી મને સમજાશે પણ એમાં શંકા ન કરીશ જો શંકા કરીશ તો તને પછી ક્યારેય એ વાત સમજાશે નહીં શંકા કરીને બેસી જઈશ કે કોને ખબર હશે કે નહીં હોય તો તારો એ તરફનો પુરુષાર્થ જ નહીં ઉપડે હા કદાચ આશંકા એવી થાય કે આ મને લાગે છે બરાબર પણ મને સમજાતું નથી તો કોઈક એવા ગુરુ પાસેથી એવા વિદ્વાન પાસેથી આ વાતને હું સમજું પણ એ વાતને છોડી નહીં દેવી કેટલાય વર્તમાનમાં બીજી રીતે બીજા ક્ષેત્રમાં ખૂબ બુદ્ધિશાળી ગણાતા વિદ્વાન ગણાતા એવા લોકોએ આ ધર્મની બાબતમાં આવી શંકા કરી અને એ તરફ લક્ષ જ ના આપ્યું બીજી બધી રીતે સજ્જન કોઈ જગ્યાએ ક્યાંય કોઈ વ્યવહારની અંદર બાહ્ય વ્યવહારની અંદર કોઈ ખરાબ રીતે આચરણ નથી કર્યું નિષ્ઠાપૂર્વક પોતાના કાર્યો કર્યા છે સત્યને વળગી રહ્યા છે એવા લોકોએ પણ આત્માની બાબતમાં અંતરમાં એવી શંકા રાખી એટલે આત્માના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન જ ન કર્યો આપણને ઘણા લોકોનો એવો ખ્યાલ આવશે કે આવા આટલા વિદ્વાન આ કેમ આમાં કંઈ વિચાર જ એમણે નહીં કર્યો હોય બીજી બધી વાતમાં હોશિયાર અને પાછા એવા સજ્જન છતાં પણ કેમ કે અંતરમાં આત્મા સંબંધીની જે શંકા હતી કે આશંકા હતી એટલે એમાં આગળ વધ્યા જ નહીં શંકા હશે એટલે જ આગળ નહીં વધ્યા હોય જો અભ્યાસ કરતા હોય ને આશંકા થઈ હોય તો એ કદાચ કોઈકને બીજાને પૂછીને પણ એમાં આગળ જરૂર વધ્યા હોત એટલે આપણે આપણી આસપાસમાં કેટલાક લોકોને એવા જાણીએ છીએ કે આવા આ બુદ્ધિશાળી ધર્મના માર્ગમાં કાંઈ પણ કર્યા વગર જીવન પૂરું કરી અને ચાલ્યા ગયા
જગતમાં બહુ મોટી નામના કાઢી, ખૂબ સેવા કરી, બીજાને માટે ખૂબ ઘસાયા વગેરે વગેરે, સત્યનું જ આચરણ કર્યું, ક્યારેય અસત્યને એમણે આચર્યું નહીં, ક્યારેય પ્રમાદી થયા નહીં. બધા ગુણ આપણને દેખાય, આપણને લાગે કે હા આવા સજ્જન, પણ આ ધર્મની બાબતમાં કેમ આમાં ક્યારેય ઊંડા ઉતર્યા નહીં, કેમ એમને શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો નહીં, કેમ પોતે જૈન હતા, જૈન કુળમાં જન્મ્યા હતા, તે છતાં પણ આ સંબંધી એમણે કાંઈ કર્યું નહીં, એવું જયારે લાગે છે તો મૂળ કારણ એ છે કે એમને ખરેખર આત્માની બાબતમાં શંકા રહી હોવી જોઈએ. એટલે આચાર્ય ભગવાન તો આપણને એમ કે છે કે ભાઈ, જિનેશ્વર ભગવાને જે કહ્યું છે એમાં તું શંકા કરીશ નહીં, જો શંકા કરીશ તો તું પછી એ તરફ વળીશ જ નહીં, તને એનું લક્ષ્ય જ નહીં થાય, તને એની રૂચિ જ નહીં થાય. શંકા કરીને વસ્તુને મૂકી દીધી તો બીજી જગ્યાએ બહારમાં જેની રૂચિ છે એમાં જ તું રોકાઈ રહીશ. એટલે ભગવાનની વાતમાં તું શંકા નહીં કરતો, એવો સાદો અર્થ પણ અહીંયા થાય છે. અને મૂળ વાત આપણે લઈએ કે 22મી ગાથાના અનુસંધાનમાં જયારે વાત કરવામાં આવી છે તો આખો આશય એવો છે કે સમ્યક દ્રષ્ટિને આવું નિસંકતી અંગ પ્રગટ થાય છે એને કોઈ શંકા નથી, કેમ કે એને આત્માનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, પોતે આ વર્તમાન પર્યાય જેવડો નથી કે વર્તમાન પર્યાયમાં જે શરીર મળ્યું છે એ સહિત નથી, પોતે ભગવાન આત્મા જુદો છે, પોતે બધાથી ભગવાન આત્મા જુદો છે એવો જેને અનુભવ થયો છે એને બધું સ્પષ્ટ થઈ ગયું છે. આત્માનું જ્ઞાન થયું છે એટલે એ જ્ઞાની છે, આત્માનું જ્ઞાન થયું છે એવો એ જ્ઞાની છે, અને એ જ્ઞાનીનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે, એને હવે કોઈ શંકા હોતી નથી. તો ટીકામાં અહીંયા કહે છે પંડિતજી કે અખિલ જ્ઞેય ઇદમ સકલમ વસ્તુ જાતમ અનેકાંતાત્મક ઉક્તમ કિમુ સત્યમ વા અસત્યમ વા જાતુ ઇતિ શંકા ન કર્તવ્યા. સર્વજ્ઞ દેવે આ સમસ્ત જીવ આદિ પદાર્થોનો સમૂહ અનેકાંતાત્મક એટલે કે અનેક સ્વભાવ સહિત કયો છે, તે શું સાચું છે કે જૂઠું છે, કદી એવી શંકા ન કરવી. ભાવાર્થમાં એક લીટીમાં જ આખી વાત કરી દીધી કે શંકા નામ સંશયનું છે, શંકા નામ સંશયનું છે. જીન પ્રણીત પદાર્થોમાં સંદેહ ન કરવો તેને નિસંકતિ નામનું અંગ કહીએ છીએ. જીન પ્રણીત પદાર્થમાં જીનેશ્વર ભગવાને જગતના પદાર્થો જે રીતે જોયા છે એ જ રીતે એમના જ્ઞાનમાં આવ્યા, એટલે કે એમની વાણીમાં આવ્યા, જીનવાણીમાં એ જ રીતે વાત આવી છે, તો એમાં સંદેહ ન કરવો અને એનું નામ નિસંકતિ નામનું અંગ છે. એવું અંગ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે, એટલે કે એવો ગુણ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે. અહીંયા ફૂટનેટમાં એક સ્પષ્ટતા આપી છે કે સ્વામી સમંત ભદ્રાચાર્ય કૃત રત્નકરંડક શ્રાવક આચાર ગાથા 11માં કહ્યું છે કે તત્વ આ જ છે, તત્વ આ જ છે, આવું જ છે, અન્ય નથી અથવા બીજી રીતે નથી. એવી નિષ્કંપ તલવારની તીક્ષ્ણ ધાર સમાન સન્માર્ગમાં સંશય રહિત રૂચિ એવો વિશ્વાસ એને નિસંકતી અંગ કહે છે. આ જ છે, આવું જ છે, એના સિવાય બીજી રીતે નથી, બીજી રીતે નથી, અન્ય નથી, તત્વ આ જ છે એવો વિશ્વાસ, રૂચિ સહિત વિશ્વાસ, શંકા વિનાનો વિશ્વાસ. જેવું ભગવાને કહ્યું છે એવું જ છે તત્વ, આ જ છે, બીજું અન્ય કાંઈ તત્વ નથી, ભગવાને જે કહ્યું છે એ જ છે. અને અહીંયા ઉપમા પણ પાછી કેવી આવી, ઉપમા એમ આપી કે એવી નિષ્કંપ તલવારની તીક્ષ્ણ ધાર સમાન સન્માર્ગમાં સંશય રહિત રૂચિ વિશ્વાસને નિસંકતિ અંગ કહે છે. નિષ્કંપ તલવારની તીક્ષ્ણ ધાર સમાન
એકદમ ચોખ્ખું ક્લિયર કટ જેને આપણે કહીએ છીએ ને એવું એવો વિશ્વાસ એવી રૂચિ શંકા ને તો કોઈ સ્થાન નહીં પણ આશંકાય નહીં જીનેશ્વર કથિત માર્ગમાં ભગવાને જે કહ્યું છે એમાં કાંઈ આશંકા કરવા જેવું પણ નથી નથી સમજાયું તો એ સમજવા માટેની આશંકા એ જુદી વસ્તુ છે પણ એમાં કદાચ આમ પણ હોય એવો વિકલ્પ પણ લાવવા જેવો નથી ભગવાને બધું જ કહ્યું છે બધું જ કહ્યું છે એટલે કે વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા તો પ્રકાશ્યું છે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને કહેવામાં આવ્યું છે એટલે કોઈ વાત કોઈ અપેક્ષાએ બાકી રહી જતી જ નથી વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ બધી અપેક્ષા દ્વારા પૂર્ણપણે પ્રકાશ્યું છે તો વસ્તુ સ્વરૂપની એવી જ શ્રદ્ધા કરવી જોઈએ જે અપેક્ષાથી વસ્તુને જે રીતે કહેવામાં આવી હોય એ રીતે વસ્તુને એ અપેક્ષાથી સમજવી સ્વીકારવી જે અપેક્ષાથી વસ્તુને જે રીતે કહેવામાં આવી હોય એ રીતે એ અપેક્ષાથી સમજવી અન્ય અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને જુદી રીતે કહેવામાં આવી હોય તો એનો એ અપેક્ષાથી સ્વીકાર કરવો અનેક અપેક્ષા દ્વારા વસ્તુ સ્વરૂપને એટલે કે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને કહેવામાં આવ્યું છે તો અનેકાંત દ્વારા જ વસ્તુને સ્વીકારવી જોઈએ અન્ય મતમાં અનેકાંત સ્વરૂપ છે જ નહીં વાત સાચી કહેવામાં આવી હોય પણ એકાંતે એને લઈ લેવામાં આવે ભગવાને તો અનેક દ્રષ્ટિકોણથી અનેક અપેક્ષા દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશી છે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને કહેવામાં આવ્યું છે અને કોઈ એને એક નય દ્વારા જ સ્વીકારી લે અને બીજા નય દ્વારા સ્વીકારતો નથી તો પછી મિથ્યાત્વનો પ્રસંગ આવે છે ભગવાને તો જીવને નિત્ય અનિત્ય બંને કહ્યો છે દ્રવ્ય અપેક્ષાએ નિત્યપણું કહ્યું છે અને પર્યાય અપેક્ષાએ અનિત્યપણું કહ્યું છે પણ અન્ય મતની અંદર કોઈ મતની અંદર એને માત્ર નિત્ય જ લેવામાં આવ્યો કોઈ મતની અંદર માત્ર અનિત્ય જ કહેવામાં આવ્યો પણ વસ્તુ સ્વરૂપ એવું નથી નિત્ય કહ્યું છે તો એને કઈ અપેક્ષાએ નિત્ય કહ્યું છે એ સમજી અને એનો સ્વીકાર કરવો જોઈએ અને એ જ વખતે એનું અનિત્યપણું એ જ સમયે છે એ બીજી અપેક્ષાએ છે એનો પણ એમ જ સ્વીકાર કરવો જોઈએ એટલે કોઈ પછી શંકાનો પ્રશ્ન જ થતો નથી ભગવાને વસ્તુ સ્વરૂપને એવું પ્રકાશ્યું છે કે ખરેખર એમાં કોઈ શંકા થાય એવું છે જ નહીં એટલે નિકાંક્ષિત અંગ જેને સમ્યક દર્શન થયું છે એને બરાબર હોય છે એને એવું અંગ પ્રગટ થઈ જાય છે એની રૂચિ હવે બહારમાં કેમ નથી જતી કેમ કે એને કોઈ શંકા રહી નથી જીનેશ્વર ભગવાને જે વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે એમાં હવે કોઈ શંકા રહી જ નથી એટલે બધા પદાર્થોને એ રીતે જ જાણે છે દ્રવ્યથી વસ્તુના સ્વરૂપને એ રીતે જાણે છે પર્યાયથી એ બીજી રીતે જાણે છે તો જાણે છે બરાબર જ જાણે છે આ પૂદગળના સ્કંદ છે દ્રવ્ય અપેક્ષાએ પૂદગળ પરમાણુ છે અને એ પરમાણુ ભેગા થઈને સ્કંદ થયો છે તો એ પરમાણુ છૂટા પડવાના જ છે અત્યારે એ પરમાણુનો સ્કંદ એ નવી રચના એ કોમ્પ્યુટર હોય કાર હોય કે ટેબલ હોય ગમે તે હોય એ બધી રચના જે છે એ સ્કંદની પર્યાય છે અને એ પણ પર્યાય એક સરખી રહેતી નથી આવું જ વસ્તુનું સ્વરૂપ છે ભગવાનના જ્ઞાનમાં આ જ વાત આવી છે તો આ વાતનો જેને સ્વીકાર થઈ ગયો છે એને તો બધું ક્ષણિક દેખાય જ છે વસ્તુનું સ્વરૂપ પર્યાય જે છે એ બધી ક્ષણિક છે અને એમાં જે દ્રવ્ય જે છે જે પૂદગળ પરમાણુ જે છે એ જ શાશ્વત રહ્યો છે એટલે એ પરમાણુઓ છૂટા પડી જશે તો પરમાણુ જ રહેવાનો છે હવે એમાં રંજિત થવા જેવું શું છે એ મને ઈષ્ટ કેવી રીતે હોય એ મને અનિષ્ટ કેવી રીતે હોય એટલે એને કોઈ શંકા પડતી નથી જગતના પદાર્થો કે જગતમાં બીજા અન્ય જીવો એ બધાના સ્વરૂપને એ જેમ છે તેમ જાણે છે યથાર્થ જાણે છે એ જાણે છે માટે એવી શ્રદ્ધા છે હવે એને કોઈ શંકા પડતી જ નથી આવું નિકાંક્ષિત અંગ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે અહીંયા બીજી પણ ફૂટનોટમાં એક વાત લીધી છે નિકાંક્ષા નો અર્થ અહીંયા લીધો છે કે વિષયોની વિષયના સાધનોની અભિલાષા આશાને કાંક્ષા કહે છે વિષયો પાંચ ઇન્દ્રિયના વિષયો એની જે કાંક્ષા છે એની ઈચ્છા અભિલાષા છે એને કાંક્ષા કહે છે અને એ નિકાંક્ષા અંગ જે છે તે બીજું અંગ છે
અને એની વાત પછી આવશે ત્યારે આપણે એ વાતને લઈશું. અત્યારે આપણે 24મી ગાથામાં એ વાત આવે છે, તો અત્યારે આપણે આ 23મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રવચન ભાગ પહેલો આ પુસ્તકમાં પાના નંબર 328 ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, અખિલ જ્ઞૈઃ એટલે સર્વજ્ઞ દેવ. પહેલો શબ્દ છે અખિલ જ્ઞૈઃ, અખિલ જ્ઞૈઃ એટલે સર્વજ્ઞ દેવ. અખિલ નામ ત્રણ કાળ ત્રણ લોક જેણે જોયા પરમેશ્વર કેવળ જ્ઞાની. અખિલ જ્ઞૈઃ છે ને એટલે જેમણે ત્રણ કાળ ત્રણ લોક જેમણે જોયા છે એવા પરમેશ્વર કેવળ જ્ઞાની, એ અખિલ જ્ઞૈઃ છે એટલે સર્વજ્ઞ દેવ છે. અને એમણે કહેલો આ સમસ્ત વસ્તુ સમૂહ, સમસ્ત વસ્તુ એટલે, સમસ્ત વસ્તુ એટલે આત્મા આત્મા તરીકે, પુણ્ય પાપ પુણ્ય પાપ તરીકે, શરીર શરીર તરીકે, કર્મ કર્મ તરીકે, જગતના બધા જ પદાર્થને પ્રભુએ જેમ છે તેમ જ જોયા છે અને એમ કહ્યા છે. ભગવાને જોયેલા આ બધા જ દ્રવ્યો છે, છ દ્રવ્ય તો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ બધા જ છ દ્રવ્યો પ્રભુએ જે રીતે જોયા છે અને કયા છે તો એ બધો વસ્તુનો સમૂહ. તો એવો વસ્તુ સમૂહ એને વિશે એમ કહ્યું કે એ અનેક સ્વભાવરૂપ છે, એ વસ્તુનો સમૂહ અનેક સ્વભાવરૂપ છે. વસ્તુનો સમૂહ એ જ જગત છે અને એ જગત અનેક સ્વભાવરૂપ છે. આત્મા જ્ઞાન દર્શન આનંદ આદિ સંપન્ન એવા સ્વભાવરૂપ છે અને પુણ્ય પાપના ભાવ રહિત સંપન્ન આત્મા છે. આત્મા જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણથી સંપન્ન છે અને એ પુણ્ય પાપના ભાવથી રહિત છે. ખરેખર આત્માનું સ્વરૂપ એવું જ છે, ભ્રમણાથી રહિત છે એટલે મિથ્યાત્વથી રહિત છે, શુભાશુભ ભાવથી રહિત છે, વિકલ્પથી પણ રહિત છે. એવો એ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે અને પુણ્ય પાપના ભાવ તો એ પુણ્ય પાપના ભાવ પુણ્ય પાપના ભાવ સહિત છે, એમાં પવિત્રતા નથી. એવા ભાવ છે જીવની પર્યાયમાં, એવા ભાવ થાય છે પણ એ ભાવ પવિત્ર ભાવ નથી. એ ભાવ એ ભાવમાં રહ્યા, આત્મામાં નહીં. પુણ્ય પાપના ભાવ આત્માને થાય છે ને, થાય છે બરાબર પણ એ પર્યાયમાં થાય છે. એ શુદ્ધ ત્રિકાળી વસ્તુથી જુદા છે. ત્રિકાળી વસ્તુ જે ધ્રુવપણે રહેલી છે, જે અનંત ગુણનો પિંડ છે, એનાથી એ ભાવ જુદા છે અને એ ભાવ ક્ષણિક છે અને એ પર્યાયમાં થાય છે. એ શુદ્ધ ત્રિકાળી વસ્તુને અનુસરીને થતા નથી. એટલે કે શુદ્ધ ઉપાદાન જે ત્રિકાળ છે, ત્રિકાળ શુદ્ધ ઉપાદાન એ એનું શુદ્ધ સ્વરૂપ, એને અનુસરીને આ પુણ્ય પાપના ભાવ નથી. એટલે પુણ્ય પાપના ભાવ છે એ જીવના છે, છતાં પણ એ વસ્તુમાં નથી, આત્મામાં નથી, સ્વરૂપમાં નથી. એ પવિત્ર ભાવ નથી, એ પવિત્રતા રહિત ભાવ છે. એ પુણ્ય પાપના ભાવ અજીવથી રહિત છે. પુણ્ય પાપના ભાવ એ જીવની પર્યાયમાં થાય એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે એ જીવના છે, પણ જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એમ કહી દેવામાં આવે કે એ પૂતગળમય છે, પૂતગળના પરિણામમય છે એમ કહેવામાં આવ્યું હોય, પણ એ ખરેખર તો જીવની પર્યાયમાં જ થાય છે. છતાંય એ જીવના નથી, છતાંય એ જીવના નથી એમ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ કહેવામાં આવે, પણ છે જીવની પર્યાયમાં, જીવની પર્યાયમાં છે. એટલે જ્ઞાનની મુખ્યતાથી કહીએ તો એમ કહેવાય કે જ્ઞાનની મુખ્યતાથી જો આપણે કહીએ તો આપણે એમ કહી શકીએ કે જીવને પુણ્ય પાપના ભાવ થાય છે એ વખતે
એ અજ્ઞાન દશામાં એવા પુણ્ય પાપના ભાવ કરે છે, મિથ્યાત્વને કારણે એવા ભાવ કરે છે, અથવા તો જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની થયો છે તો એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવા ભાવે થાય છે, એવું પરિણમન થાય છે એની શ્રદ્ધા સમ્યક હોવા છતાં પણ બેમાંથી ગમે તે કારણ હોય છતાંય એ ભાવ મૂળ દ્રવ્યમાં નથી, મૂળ વસ્તુમાં નથી, ત્રિકાળી વસ્તુમાં નથી, એ ભાવ ક્ષણિક છે, એ કાયમ રહેતા નથી. પુણ્ય પાપના ભાવ સ્વભાવથી રહિત છે, સ્વભાવમાં એ નથી. પુણ્ય પાપના ભાવ એ જીવનો સ્વભાવ નથી. અને આ વાત ભગવાનના જ્ઞાનમાં આવી છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી. આ વાત કરી એટલે ત્યાં બેઠેલા કોઈ મુમુક્ષુએ પૂછ્યું કે આ ક્યાંથી કાઢ્યું ગાથામાં, આવું તો અમને તો લાગ્યું નહીં. ગુરુદેવ કહે છે કે એમાં છે, એમ કહ્યું ને કે વસ્તુ સમૂહ અનેક સ્વભાવરૂપ છે, અનેકાંત છે, અનેકાંત છે. શું કીધું? ભગવાન આત્મા અનંત ધર્મ સંપન્ન. અનંત ધર્મ એટલે સ્વભાવ, જાણવું, દર્શન, શ્રદ્ધા, આનંદ આદિ સ્વભાવ છે. તો એ અનંત ધર્મ સ્વભાવની વાત તેમાં લીધી છે ને કે વસ્તુ સમૂહ અનેક સ્વભાવરૂપ છે, તો એમાંથી આ વાત કાઢી છે. એટલે એ પુણ્ય પાપના ભાવથી રહિત સ્વભાવ છે, આનંદ જ્ઞાન શાંતિ સુખનો સ્વભાવ છે, અનેકાંત છે ને એમ વાત આવીને વસ્તુનું સ્વરૂપ જ ભગવાને એવું કહ્યું છે. જેવી વસ્તુ છે એવું જ સ્વરૂપ ભગવાને પ્રકાશ્યું છે એમ કહ્યું છે. એટલે એવી શ્રદ્ધા કરવી અને શંકા ન કરવી. સમ્યક દર્શનની શ્રદ્ધા તો હોય છે, પણ આ વાત આવી એટલે અમને શ્રદ્ધા ન બેઠી એમ કે મુમુક્ષુનો કહેવાનો આશય છે કે સમ્યક દર્શનની જે તત્વા શ્રદ્ધાની વાત કરી એ તો શ્રદ્ધા છે. હૃદય કે છે કે એ જ વાત તમે બરાબર સમજ્યા નથી. તત્વ સિદ્ધાનમ સમ્યક દર્શનમાં જે સાત તત્વ નવ પદાર્થની જે વાત કરવામાં આવી તો એ વાતને તમે બરાબર સમજ્યા હોત તો આ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. શ્રદ્ધા હોય છે એમાં નિઃશંકિત વિશેષની વાત કરે છે. એ નિઃશંકપણે શ્રદ્ધા કરવી, આમ હશે કે આમ હશે, એ પછી પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. જેને સમ્યક દર્શન થયું છે તો કાંઈ માત્ર એ છ દ્રવ્ય અને નવ તત્વના નામ જાણે અને એનું થોડુંક જાણે ને પછી એમ કહે કે એમને એવી જ શ્રદ્ધા છે, તો શું શ્રદ્ધા થઈ ગઈ? શ્રદ્ધા થઈ ગઈ? શ્રદ્ધા થઈ હોય તને સાચી સમ્યક શ્રદ્ધા થઈ હોય તો જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ તને આવી જાય, તને તારા સ્વરૂપ સિવાય બીજે ક્યાંય ગમે નહીં, એકમાત્ર સ્વરૂપની જ રૂચિ રહે, જગત આખું તને કેવું લાગે, જગત આખામાં કાંઈ રસ પડે એવું નહીં, એવું તને લાગે, તને એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ થઈ જાય, પણ એવું તો કાંઈ તને થતું નથી. ને પાછો એમ કહે છે કે સમ્યક દર્શનની શ્રદ્ધા તો હોય છે ગુરુદેવે. એટલા માટે આ વાત અહીંયા બહુ સ્પષ્ટ કરીને સમજાવી છે કે ભાઈ આમ હશે કે આમ હશે એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, એવી વાત હોતી જ નથી. આત્માના સ્વભાવમાં આ પુણ્ય પરિણામ અંદર હશે કે નહીં, પુણ્ય પરિણામમાં કાંઈક પવિત્રતા સ્વભાવ હશે કે નહીં, પુણ્ય શુભભાવને કારણે પુણ્યના બંધ પડે અને પુણ્યને કારણે અનુકૂળતાઓ વગેરે પ્રાપ્ત થાય, તો એવા પુણ્યને વિશે એવી આશંકા થતી હોય કે ના ના કાંઈક તો પુણ્ય દ્વારા થાય જ છે, પુણ્ય તો જોઈએ જ, પુણ્ય વિના તો ક્યાંથી આ બધું પ્રાપ્ત થાય, એમ કરી અને ઊંડે ઊંડે પુણ્યની રૂચિ કરી રહ્યો છે. અને જ્યાં સુધી એને પુણ્યની રૂચિ છે એવી, જ્યાં સુધી એને પુણ્યની રૂચિ છે ત્યાં સુધી એ શુભભાવમાં અટકવાનો જ છે, શુભભાવમાં એ અટક્યા વિના રહેવાનો જ નથી, શુભભાવને છોડીને શુદ્ધમાં જવાનો જ નથી. પુણ્યની રૂચિ છે જેને, શુભભાવની રૂચિ છે એ દ્વારા કાંઈક થાય છે, કાંઈક સારું થાય છે, ઉપયોગી છે એવી બુદ્ધિ જેને છે, એવી જેને વૃત્તિ છે, એ એમાં અટકવાનો જ છે. પુણ્ય પરિણામમાં
પવિત્રતા હશે, કાંઈક હશે, એ શુભભાવને લીધે કાંઈક ફાયદો થતો હશે, એવી બુદ્ધિ એમાં કાંઈક હશે ને એવી શંકા. અરે ભાઈ, સમ્યક દ્રષ્ટિને એવી શંકા હોતી નથી, એવી આશંકાય હોતી નથી. પુણ્ય પરિણામમાં હજીવપણું હશે કે નહીં, કોઈક અપેક્ષાએ પુણ્યના પરિણામને જડના કહી દીધા, અજીવના કહી દીધા, જ્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે ત્યારે એ વાત કરવામાં આવી, તો એ અપેક્ષાથી કરવામાં આવી છે. તો પછી એમાં એમ કે પુણ્ય પરિણામમાં અજીવપણું હશે કે નહીં, અજીવમાં પુણ્ય પરિણામ હશે કે નહીં, અજીવમાં પુણ્ય પરિણામ હશે કે નહીં, એટલે કે આ શરીરમાં પુણ્ય પરિણામ હશે કે નહીં, અજીવ કર્મમાં કંઈ શુભભાવ એને લઈને હશે કે નહીં, આ બધી વાતની જે શંકા છે તો એ શંકા છોડવી. અજીવ અજીવમાં રહ્યો, અજીવને કોઈ ભાવ હોતા નથી, જડ જડ છે, જડ ભાવ વિનાનો જ છે. જડ જડ ભાવે હોય પણ ચેતનના ભાવે ન હોય, જડ ચેતનના ભાવ વિનાનો છે, એમાં એનો ભાવ છે તે જડ ભાવ છે, પણ ચેતનના ભાવ એમાં હોતા નથી. જળની અંદર ખરેખર આવા ચેતનના ભાવ હોતા નથી, પણ એવા પુણ્ય પાપના ભાવ થવામાં જે કર્મ છે એ નિમિત્ત કારણ છે. એટલે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એને એમ કહી દેવામાં આવે કે જળના પરિણામ છે, પણ જ્ઞાન અપેક્ષાએ સમજીએ તો વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ છે કે પરિણામ જીવના જ છે, પરિણામ જીવના જ છે, પણ દ્રષ્ટિનો વિષય બતાવવો છે ત્યારે એમ કહું કે એ પરિણામ જીવના નથી. શુદ્ધ વસ્તુની શ્રદ્ધા કરાવવી છે, દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે એમ સમજાવવું છે, ત્યારે આ બધા જે વિકારી ભાવ જે થયા છે, એ વિકારી ભાવ કે જે સ્વરૂપને અનુસરીને નથી થયા, એ બધા આત્માના નથી, એને કોઈ અપેક્ષાએ જડના કહેવામાં આવ્યા છે. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવું જોઈએ, એવી જ શ્રદ્ધા કરવી જોઈએ, એમ નિસંગતા કરવી, એમ નિસંગતા કરવી કે જડમાં જડપણું છે, પુણ્ય પાપમાં વિકારપણું છે, અને શુદ્ધ સ્વભાવમાં વિકારપણું નથી પણ ત્રિકાળ નિર્મળ આનંદ સ્વભાવ છે, એમ નિસંગતા કરવી, એમ વસ્તુ સ્વરૂપને નિસંકપણે સ્વીકારવું, શંકારહિતપણે એમ વસ્તુને સ્વીકારવી. વસ્તુ સમૂહ કહીને વાત કરી છે ને, અનેક સ્વભાવ એમ કરીને વાત કરી છે ને, એટલે ગુરુદેવ અહીંયા ફરીને સમજાવે છે કે એ નવે વસ્તુ છે, નવ પદાર્થ છે, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ. આપણે જયારે સાત લીધા ત્યારે પુણ્ય પાપને આશ્રવમાં અને બંધમાં હોવાથી આપણે જુદા નહોતા લીધા, પણ એમ એ નવ પદાર્થ તો એ અનેક સ્વભાવરૂપ છે, દરેક અનેક સ્વભાવરૂપ છે, દરેક અનેક સ્વભાવરૂપ છે. જીવનો વિચાર કરીએ તો જીવ પણ અનેક સ્વભાવરૂપ છે. અનેકાંત શબ્દ મૂક્યો છે ને, અનેકાંત શબ્દ પડ્યો છે ને ગુરુદેવ કહે છે, તો એમાં એ અનેક ધર્મ છે, શુદ્ધ ચૈતન્ય વસ્તુ, એમાં અનંત શાંતિ, અનંત આનંદ, અનંત જ્ઞાન આદિ છે, અને તે પોતાપણે છે અને પુણ્ય પાપપણે નથી, અજીવપણે નથી, એવો એનો અનેકાંત સ્વભાવ આત્માનો છે. પોતે પોતાના ગુણોથી છે, પોતાના ગુણોથી એનું અસ્તિત્વ છે, પણ બીજા દ્રવ્યના ગુણથી એનું અસ્તિત્વ નથી. એટલે આ જ્ઞાન આનંદ શાંતિ નિર્મળતા સ્વચ્છતા ભવ્યતા પ્રભુતા આ બધાથી પોતે છે એમ પોતે પોતાપણે છે, પણ જડના ગુણ મૂર્તિકપણું વગેરે એનાથી એ નથી. અને એવી જ રીતે પોતાની પર્યાયમાં પરનું લક્ષ્ય કરતા થતા શુભાશુભ ભાવ જેને કારણે પુણ્ય પાપના બંધ પડે એ પણે પણ જીવ નથી, પુણ્ય પાપપણે પણ જીવ નથી, અજીવપણે નથી, એવો એનો અનેકાંત સ્વભાવ આત્માનો છે. પુણ્ય પાપપણે પણ નથી ને અજીવપણે પણ નથી. આત્મા પુણ્ય પાપપણે ત્રિકાળ નથી, ત્રણેય કાળે ક્યારેય આત્મા પુણ્ય પાપપણે હતો જ નહીં. આત્માના સ્વરૂપનો વિચાર કરીએ તો એ ક્યારેય પુણ્ય પાપપણે થયું જ નથી, એ તો એવું ને એવું શુદ્ધ જ રહ્યું છે. જે પુણ્ય પાપ જે બંધ વગેરે થયું એ બધું પર્યાયમાં થયું, એ બધું ક્ષણિક થયું, એ બધું બદલાતું રહ્યું, એ એક સરખું થયું પણ નથી,
પણ પોતાની વસ્તુ ત્રિકાળ શુદ્ધ એવી ને એવી ધ્રુવ જે રહી છે એની અપેક્ષાએ જો વિચાર કરીએ તો એમ કહેવાય કે એ આત્માના નથી. એની અપેક્ષાએ વિચાર કરીએ તો એમ કહેવાય કે પુણ્યપાપ જે છે તે આત્માના નથી. પણ ક્ષણિક પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ, પર્યાયને મુખ્ય કરીને કહીએ તો એમ કહેવાય કે એવી પર્યાય જીવની હોય છે, એટલે એમાં કોઈ શંકા કરવા જેવું નથી. જેવા પરિણામ પણ જીવને પૂર્વે થયા છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી. વસ્તુનું સ્વરૂપ જ આમ છે, એટલે શેની શંકા કરવી છે પ્રભુ? નિસંગતિ અંગ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે તો તું પણ અત્યારથી જ આ વસ્તુ સ્વરૂપને સમજીને શંકાને છોડી દે ને. આચાર્ય ભગવાને આ ગાથા એટલા માટે કહી છે, સમ્યક દર્શન જેને થયું છે એને તો એ અંગ પ્રગટ થયું જ છે. ગુરુદેવ અહીંયા એ વાતને વધારે વિસ્તારપૂર્વક સમજાવે છે, કહે છે કે શુદ્ધ ચૈતન્ય વસ્તુ એમાં અનંત શાંતિ, અનંત આનંદ, અનંત જ્ઞાન આદિ છે અને તે પોતાપણે છે અને પુણ્ય પાપપણે નથી, અજીવપણે નથી, એવો એનો અનેકાંત સ્વભાવ એનો એટલે આત્માનો છે. અને પુણ્ય પાપ તે મલિનપણે છે, એમાં નિર્મળતા નથી, પવિત્રતા નથી, એમાં અજીવપણું નથી. અજીવ એટલે જળ રજકણું, અને અજીવ જે કર્મ શરીર આદિ છે એના જડપણાના ગુણ અને પર્યાય સહિત છે. એ શરીર કર્મ વગેરે પણ એના જળપણાના ગુણ અને પર્યાય સહિત છે, એ પુણ્ય પાપના ભાવ એમાં નથી અને પવિત્રતા એનામાં નથી. જળમાં નથી પુણ્ય પાપના ભાવ, જળમાં નથી એ ભાવ, પવિત્ર પણ નથી. જીવની પર્યાયમાં છે પણ એ જીવના મૂળ તત્વમાં, મૂળ સત્વમાં, એના મૂળ સ્વરૂપમાં, એના સ્વભાવમાં, એના દ્રવ્યમાં નથી. અને એવી શ્રદ્ધા થઈ છે તેમાં એણે નિશંક રહેવું એમ કહે છે. શંકા ન કરવી કે આમાં કાંઈક સ્વભાવથી કાંઈક સ્વભાવને લાભ થતો હશે કે નહીં, સ્વભાવને કાંઈક પુણ્ય પાપ મદદ કરતું હશે કે નહીં, કર્મ અજીવ છે એનાથી કાંઈ પુણ્ય પરિણામ થતા હશે કે નહીં, કર્મ અજીવ છે એનું કંઈક આત્મા કામ કરી શકતો હશે કે નહીં, શરીર આદિના કામ આત્મા કાંઈ કરી શકતો હશે કે નહીં, તો એના સંબંધી કોઈ શંકા કરવી નહીં. ભગવાને ના પાડી છે કે આત્મા જીવનું કોઈ કાર્ય કરી શકતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન ચાલે છે તો એ પરિણમન સતત ચાલે છે, એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે એ પરિણમન થયા જ કરે છે. દરેક દ્રવ્યો પારિણામિક ભાવે છે એટલે પરિણમે છે. ભગવાન આત્મા એટલે જીવ એ પરમ પારિણામિક ભાવે છે એટલે એનું પરિણમન પણ થાય છે. તો એ પરિણમન જે થાય છે એને બીજો શું કરાવે? વળી પોતે પોતાનું પરિણમન કરે છે તો એની પાસે બીજાના પરિણમન કરાવવા માટેનો અવકાશ ક્યાં છે? ત્રીજી વાત, કોઈના પણ પરિણમન થઈ રહ્યા છે, કોઈના પણ પરિણમન બીજા દ્રવ્યના કોઈના પણ પરિણમન થઈ રહ્યા છે તો એક પછી એક પરિણામ થાય છે, તો એમાં એક સમયની અંદર પૂર્વની પર્યાયનો વ્યય થઈ અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે, તો વચમાં કોઈ એવો ગાળો નથી, અવકાશ નથી કે એના પરિણામને બદલે. એટલે જગત આખું એમ જ પરિણમી રહ્યું છે. આવી જગતના બધા જ દ્રવ્યોની સ્વતંત્રતા એના પરિણમનની સ્વતંત્રતા છે અને દરેક દ્રવ્ય પોતાના ગુણ સહિત છે, એક પણ ગુણ એમાં ઓછો વધતો થતો નથી એવી એની સત્તા છે. દરેક દ્રવ્યને પોતાનું ક્ષેત્ર છે, દરેક દ્રવ્યને પોતાનું ક્ષેત્ર છે. જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ પ્રમાણ ક્ષેત્રમાં જ રહ્યો છે, અનંત ગુણ સહિત રહ્યો છે, એની સત્તા છે. તો પછી એમાં બીજો ક્યાંથી આવે અને બીજો શું કરે? કોઈ કાંઈ કરતો નથી. અને જીવ પોતાના એક ક્ષેત્રને છોડીને બહાર બીજાની સત્તામાં, બીજાના ક્ષેત્રમાં પહોંચીને કાંઈ કરે એ શક્ય જ નથી.
એટલે ભગવાને ના પાડી છે કે એનો શરીરનો ધર્મ જડ છે અને તારા સ્વભાવથી તે રહિત છે. શરીરનો ધર્મ જડ છે, જડ પરમાણુનો સ્કંધ છે, એ તારા સ્વભાવથી રહિત છે. તું જ્ઞાન આનંદ સ્વભાવે ચેતન ભગવાન આત્મા છો, તારો સ્વભાવ જુદો છે, એ સ્વભાવ જ શરીરમાં નથી. કેટલાક એમ માને છે કે જયારે આત્મા શરીર સાથે છે ત્યારે શરીર ચેતન છે. ભાઈ ભૂલ કરે છે, તું બહુ મોટી ભૂલ કરે છે. એ ભૂલને કારણે જ આ ભવના ભ્રમણ થયા છે. શરીરને ચેતન માનવાની ભૂલ જો એ છોડી દે અને શરીરથી પોતે જુદો ભિન્ન છે, વર્તમાનમાં શરીર સાથે છે, ત્યારે પણ શરીર તો જડ છે, શરીર ચેતન નથી. શરીર જડ છે અને શરીરના કાર્યો આત્મા કરતો નથી કે શરીર પાસે કરાવતો નથી. જો આટલી વાતનો સ્વીકાર કરે તો બધું સહેલું થઈ જાય એમ છે. એટલે એ વાતને વારંવાર ગુરુદેવે સમજાવી છે, ઉદાહરણ આપીને સમજાવી છે કે જો આ હાથ ઊંચો થાય છે એ આત્મા હાથ ઊંચો કરતો નથી, આત્મા હાથ ઊંચો કરી શકતો નથી, આત્માનું એ કાર્ય નથી. હાથ છે એ પૂતગળની પર્યાય છે, એ પૂતગળ સ્કંધ છે એની પર્યાય છે, અને એનું કાર્ય પૂતગળ પોતે કરે છે, જીવ કરતો નથી. આ વાતને તો ગુરુદેવે ખૂબ સમજાવી છે. કેમ સમજાવી હશે ગુરુદેવે, કેમ આટલી બધી વાત સમજાવી હશે? શરીરથી એકત્વ છે એ જ દુઃખનું કારણ છે. શરીર સાથેનું એકત્વ છોડાવવા માટે ગુરુદેવે આ વાતને ખૂબ સમજાવી છે. જેટલું શરીર સાથે એકત્વ છે એટલું જ દુઃખ છે. શરીર સાથે એકત્વ છૂટે, શરીર સાથે એકત્વ છૂટે તો જ એ સુખી થાય, બીજી કોઈ રીત નથી. શરીર સાથેનું એકત્વ, શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે એને મારું 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 માને છે, અને એમાં એમાં જે ખૂંપ્યો રહે છે એમાંથી એ બહાર નીકળતો જ નથી. જેટલી ક્રિયા થાય છે શરીરની, એ બધી ક્રિયામાં એ પોતે કરતા પણ સ્થાપીને રહ્યો છે, એટલે એ નવરો જ પડતો નથી. સ્વરૂપ તરફ વળવા માટે નવરો જ પડતો નથી. સવારે ઉઠે ત્યાંથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી જેટલા કાર્યો કરે છે એ બધામાં હું કરું હું કરું હું કરું, અને શરીરનું જ લક્ષ્ય છે, શરીરની ક્રિયાઓ સાથે એકત્વ છે. આ એકત્વ છોડાવવા માટે ગુરુદેવે ખૂબ સ્પષ્ટતા કરી છે, વસ્તુ સ્વરૂપને ખૂબ પ્રકાશ્યું છે. જેમ છે તેમ શ્રદ્ધાન કરાવવા માટે ઘણા વિસ્તારથી વાત કરી છે. શાસ્ત્રોમાં જ્યારે જ્યારે એ વાત આવી છે ત્યારે ગુરુદેવે એ વાત બહુ સ્પષ્ટ કરી છે. અહીંયા પણ કહે છે કે આ બધી વાત આત્મા શરીર આદિનું કાંઈ કરે કે નહીં, તો કહે છે કે ભગવાને ના પાડી છે કે એનો શરીરનો ધર્મ જડ છે અને તારા સ્વભાવથી તે રહિત છે, માટે તેના કારણે બધી ક્રિયાઓ જડની થાય છે. એ જડની ક્રિયાનો સ્વામી એ છે, એનો કરતા જડ છે, તું નથી. અને એમાં શંકા ન કરવી કે મારું કાંઈ કરશે, મને એવો ભાવ થયો માટે હાથ ઊંચો થયો, કે મને એવો ભાવ થયો માટે બે હાથ જોડાયા અને વંદન થયા. ભાઈ ભાવ જે છે એ જ આત્માનો છે, એ સિવાય બીજું કાંઈ આત્માનું નથી. અને તારો ભાવ તારા ક્ષેત્રને છોડીને બહાર પહોંચતો નથી. શાંતિથી સમજવા જેવી તો આ વાત છે. અસંખ્યાત પ્રદેશ એવું જીવનું સ્વરૂપ, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ જીવનું સ્વરૂપ, એની સત્તા, એમાં અનંત ગુણ રહ્યા છે. દરેક પ્રદેશ, એ પ્રદેશ જુદા જુદા ખંડ ખંડ એમ નથી, અખંડ એક વસ્તુ છે. અસંખ્યાત પ્રદેશ પ્રમાણે એનું માપ બતાવ્યું, પણ એમાં અનંત ગુણ રહ્યા છે. દરેક પ્રદેશ, કોઈ પ્રદેશ ખાલી નથી, એમાં અનંત ગુણ રહ્યા છે. દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે. એવી તારી સત્તા, એ સત્તાને છોડીને તું બહાર ક્યાંય પહોંચતો નથી, વ્યાપતો નથી, તો બીજાના કાર્ય કરે કેવી રીતે? તને ભાવ થયો તો પણ એ તારી પર્યાયમાં ભાવ થયો. તારું ત્રિકાળી જે શુદ્ધ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે, એનું પોતાનું જે શુદ્ધ નિર્મળ પરિણમન ચાલી રહ્યું છે, એ જ વખતે એવું નિર્મળ પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે, એ જ વખતે પ્રગટ પર્યાયમાં એનું લક્ષ્ય પર તરફ જવાને કારણે જે વિકારી ભાવ થાય છે, વિભાવ ભાવ થાય છે, એ બધું ક્ષણિક છે. અને એ ભાવ શરીરના કાર્યો કરાવે એવું ત્રણ કાળમાં બને નહીં.
એવો ભાવ તારો કોઈ પણ ભાવ એ બીજા પરના કાર્યો કરાવે એ ત્રણકાળમાં શક્ય નથી. એટલે હાથ ઊંચો થયો કે બે હાથ જોડાઈને નમસ્કાર થયા, શરીરની કાંઈ પણ ક્રિયા થઈ, એમાં આત્માનું કાંઈ કરવું નથી. આત્મા એમાં કાંઈ કરતો નથી એટલે એમાં કોઈ શંકા કરવા જેવું નથી. એમાં મારું કાંઈક હશે, કાંઈક મારી મદદ હશે તો એમાં થતું હશે એવી કોઈ સમજણ કરવા જેવી નથી, એવી કોઈ શંકા કરવા જેવી નથી. એ વાતને તું છોડી દે. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાનો સ્વીકાર કર. પ્રભુએ જે વાત કરી છે એનો તું સ્વીકાર કર. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે સમસ્ત વસ્તુ સમૂહ જોયા એમાં અનેક સ્વભાવરૂપ છે, અનેકાંત, અને તે શું સત્ય છે અથવા જૂઠ છે, આમ હશે કે તેમ હશે એવી શંકા ન કરવી. ત્રણ કાળ ત્રણ લોકમાં એ જ વસ્તુ એમ જ છે. કેવળી પણંતો ધમ્મમ શરણમ પવજામી આપણે કહીએ છીએ ને, ભગવાન કેવળીએ આત્મ સ્વભાવ કયો, વિભાવ વિપરીત કયો, અજીવ પૃથક કયો. શું કહ્યું ભગવાને? આત્મસ્વભાવ પણ કયો અને વિભાવ જે છે એ વિપરીત ભાવ છે એની પણ વાત કરી. એ ક્યાં છે? પર્યાયમાં છે, ક્ષણિક છે, એ પણ કહ્યું. જેમ છે તેમ કહ્યું, એ જીવની પર્યાયમાં છે. વળી અજીવ એનાથી જુદો છે એ પણ કહ્યું. એના સ્વભાવમાં અનેક ધર્મ દરેકમાં રહેલા છે. ધર્મ એટલે સ્વભાવ, એના અનંત ગુણ અને એનું પરિણમન, એવો એનો ભાવ, એ સ્વભાવ. તો પછી એવું એ સત્ય હશે કે અસત્ય હશે એવી શંકા કદી પણ ન કરવી. વસ્તુ એમ જ છે, ધર્મી જીવે આવી શંકા કરવી નહીં. અહીં અંદરથી દ્રષ્ટિની વાત અંદર ઉપાડી છે, સ્વરૂપની વાત અહીંયા તો ઉપાડી છે કે આવું જ વસ્તુ સ્વરૂપ છે, ભગવાને એ પ્રકાશ્યું છે, એના સંબંધી કોઈ શંકા કરવી નહીં. શંકા કરવાને બદલે વધુ અભ્યાસ કરવો, વધુ સમજ મેળવવી, અને જ્યારે જ્યારે એ વાત સમજાઈ જશે ત્યારે આનંદ થશે કે વસ્તુ સ્વરૂપ આમ જ છે. અને જ્યારે એવી દ્રઢતા થઈ જશે ત્યારે પછી વિકલ્પો સમી જશે અને નિર્વિકલ્પ ધ્યાનનો તારો પ્રયત્ન સફળ થશે. તો આ ગાથાની વાત લીધી. હવે ટીકાને ગુરુદેવ સમજાવે છે. અહીંયા કહે છે કે જુઓ, જીવાદી પદાર્થ કયું તો એ પદાર્થ જીવાદી પદાર્થ છે ને, નવે પદાર્થ. પહેલા એ વાત આવી તત્વાર્થ સદ્ધાનમની અંદર, એ વાત આવી ગઈ ને, નવ પદાર્થની વાત આવી ગઈ એ 22મી ગાથામાં, અને અહીંયા 23મી ગાથામાં એ વાત લીધી. એમાં આ સમસ્ત જીવાદી પદાર્થ એટલે જીવ જીવપણે છે, આનંદ અને જ્ઞાન પણ છે, અને પુણ્ય પાપ પણ છે, મલિન પણ છે, કર્મ અને શરીર પણ છે, અજીવ પણ છે. તો એ બધા કેટલા ભાવ કયા? તો જે બધા ભાવ, વિવિધ ભાવ જે કયા છે તો એ રીતે દરેક એવા ભાવ સહિત છે. એટલે અનેક ભાવની વાત કરવામાં આવી છે, એટલે અનેકાંતાત્મક એટલે કે અનેક સ્વભાવ સહિત કહ્યું જગત ને, એમ કહેવામાં આવ્યું છે. ભગવાને એવો સ્વભાવ કયો છે અને એમાં એવો છે. તો એમાં એ સાચું છે કે જૂઠું છે એવી કદી શંકા ન કરવી. તે પછીથી આપણે નીચેના પેરેગ્રાફમાં લઈએ છીએ અહીંયા કે આ સમ્યક દર્શનનું પહેલું અંગ છે. એ વાત આપણે ગાથાના અર્થમાં પણ આપણે લીધી છે, ગુરુદેવે જે સમજાવ્યું તે સમજ્યા છીએ. તો અહીંયા કોઈ મુમુક્ષુએ એમ કહ્યું કે એ તો સૌ એમ કહે છે કે ભગવાને કીધું. તો ગુરુદેવ એ વિશે સ્પષ્ટતા કરતા કહે છે કે પણ ક્યાં સમજે છે? ભગવાને કહ્યું એમ કહે, પણ ભગવાને કહ્યું છે તો તને એવી શ્રદ્ધા થઈ? હા, જીવા જીવાદિના તત્વાર્થના એ વાત આવીને, એટલે કે તત્વાર્થ સદ્ધાનમની વાત જે કરવામાં આવી, જીવ અજીવ પુણ્ય પાપ હોય બધા, અને તો એ બધું તને જેમ છે તેમ ખરેખર શ્રદ્ધાન થયું છે? એ એમાં તો અટક્યો છે. આ પુણ્ય પાપ જીવ અજીવને વાત કરી તો એમાં કહે છે કે જીવ અજીવ પુણ્ય પાપ એટલે બંને થઈને આશ્રવ. તો એ બેમાં અટક્યો,
એ બંધ છે. જળ કર્મનો બંધ ભિન્ન છે. વિભાવ ભાવમાં એ રહ્યો એટલે આશ્રવ થયો અને બંધ પડ્યો. અને એ ભાવ આશ્રવ અને ભાવબંધ જીવની પર્યાયમાં થયો છે. અને જળ કર્મનો બંધ એનાથી જુદો છે. જળ કર્મનો બંધ એટલે એવા ભાવ આશ્રવ અને ભાવબંધના નિમિત્તે જે કારણે રજકણો આવી અને કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે તો એ જળ કર્મનો બંધ છે. એ એનાથી જુદો છે, ભિન્ન છે. શરીર પણ ભિન્ન છે, એ નવ કર્મ છે. એટલે એ બધું જળ છે. એટલે એમ જે તત્વો અનેક ધર્મવાળા ભિન્ન ભિન્ન છે તેને તે રીતે શ્રદ્ધવું, એ રીતે શ્રદ્ધે છે તો બરાબર છે. પણ એ ક્યાં એવી રીતે શ્રદ્ધે છે? ગુરુદેવ એમ કે છે કે બધા કહે છે કે ભગવાને કહ્યું એ પ્રમાણે છે, બધું બરાબર છે, પણ તું ક્યાં એમ શ્રદ્ધે છે? એ શ્રદ્ધે છે ક્યાં? અહીંયા તો હજી ગોટાળા વાળે છે. બોલે છે શું? બોલે છે ત્યારે તો બધું ગમ બોલે છે, પણ ખરેખરી એને શ્રદ્ધા ક્યાં થઈ છે? એવો સ્વીકાર ક્યાં થયો છે? એટલે ગુરુદેવ કહે છે કે આ તો હજી ગોટા વાળે છે. ફરી મુમુક્ષુ એમ કહ્યું કે એમ તો કહે છે ને કે કેવડીએ કીધું તે સત્ય. અરે પણ કહે છે એથી શું થઈ ગયું? એને ક્યાં ભાન છે? કેવડીએ કીધું એ સત્ય, વાત બરાબર. તું તો બોલે છે, માત્ર બોલે છે. ગુરુદેવ કહે છે કે પણ એને ભાન ક્યાં છે કે કેવડીએ કીધું કે શું છે અને કેમ છે અને સત્ય કેવી રીતે છે? એનું તો કઈ ભાન નથી. બસ એ તો ભાષા થઈ કે કેવડીએ કીધું એ સત્ય છે, તો ભાષા થઈ, એ તો શબ્દો થયા. પણ એને ભાવ કીધા એ તો ભાષ્યા નહીં. કેવડી ભગવાને જે ભાવ કયા છે એનું તો ભાષણ થયું નહીં, ભાવ ભાષણ તો થયું નહીં. કેવડી પરમાત્માએ કહેલા ભાવ તો જ્ઞાનમાં આવ્યા નથી. બહુ મહત્વની વાત છે ગુરુદેવે આ જે સંવાદ થયો છે મુમુક્ષુ અને ગુરુદેવ વચ્ચે, એ સમજવા જેવો છે. કેવડીએ કહ્યું એ સત્ય છે, હા બધા જ બોલે છે, કોઈ ના નથી પાડતું, પણ સત્ય છે તો તને સ્વીકાર થયો? એ તો તું બોલવા ખાતર બોલે છે, તો ભાષા થઈ. પણ કેવડીએ જે કહ્યું છે એમાં જે ભાવ છે એ ભાવનું ભાષણ થયું, એ ભાવ ભાષા તો નથી તને. એણે કહેલા એટલે કેવડી પરમેશ્વરે કહેલા ભાવ તો જ્ઞાનમાં આવ્યા નથી. તો કેવડીએ કહ્યું એ ક્યાંથી આવ્યું? તારે તો એ કઈ છે નહીં. અહીં તો એને પોતાને ભાન થવું જોઈએ. ભગવાન કહે એ સાચું તે સી રીતે, એને એનું ભાન થવું જોઈએ. અને એનું ભાન થયા વિના, એનું ભાન થયા વિના એને કાંઈ શ્રદ્ધા નથી. માત્ર હા હા કરે જાય છે, પણ વસ્તુ સ્વરૂપને એ સમજ્યો જ નથી તો સ્વીકાર ક્યાંથી થાય? એટલે એમ માત્ર હકાર કરે, હા હા કરે, તો પછી એમ ન ચાલે. ભગવાન કહે છે કે તું સમજ, અમે જે ભાવ કયા છે તે તને તારા પ્રતીતમાં, તારા ખ્યાલમાં, તારા ભાવનું ભાષણ તને થવું જોઈએ. શું કહે છે ગુરુદેવ? કે ભગવાન એમ કહે છે કે તું સમજ, અમે જે ભાવ કયા છે તે તને તારા પ્રતીતમાં, તારા ખ્યાલમાં, તારા ભાવનું ભાષણ તને થવું જોઈએ. ભાષણ જ્ઞાન થવું જોઈએ, એ વિના તને સત્ય હોઈ શકે નહીં. જો ગુરુદેવે સાચી દિશા બતાવી છે, માત્ર હા હા કરવાની, માથું ધુણાવે જવાનું અને બે ચાર વાક્ય યાદ રહી ગયા હોય શાસ્ત્રના, એ બોલ્યા કરવાથી ધર્મ થતો નથી. એ જ રીતે બાહ્ય ક્રિયાથી પણ ધર્મ થતો નથી. કેવળી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એ જ વાત દિવ્ય ધ્વનિમાં આવી છે. તીર્થંકર પરમેશ્વરે એ પ્રકાશ્યું છે. અને એ ભાવ પકડાવો અને એ ભાવનું ભાષણ થવું એટલે પોતાના જ્ઞાનમાં એ ભાવ પ્રગટ થવો. ભાવ ભાષણ આપણે કહીએ છીએ ને કે દ્રવ્ય શ્રુતના અભ્યાસના નિમિત્તે પોતાને ભાવશ્રુત પ્રગટ થાય છે, ત્યારે દ્રવ્ય શ્રુતનો અભ્યાસ છે એને આપણે નિમિત્ત કારણ કહીએ છીએ. બોલી ગયા આપણે, પણ બોલી ગયા, પણ એ ભાવશ્રુત પ્રગટ થયું
એને માટે એ દ્રવ્યશ્રુત છે તે નિમિત્ત કારણ છે. એટલે એવી રીતે એ ભાવશ્રુત પ્રગટ થયું એ જ ભાવ ભાષણ છે. તો ભાવ ભાષણ જેને થયું છે એ એમ કહી શકે કે કેવળીની વાણી પરમ સત્ય છે. જેને એવું ભાવ ભાષણ થયું નથી એ તો માત્ર ભાષામાં બોલે છે, બોલવા ખાતર બોલે છે. જેમ નાના બાળકને પણ આપણે કાંઈક શીખવાડી દીધું હોય તો બોલે, એનો મિનિંગ એ સમજતો નથી, એનો અર્થ સમજતો નથી, છતાં એ બાળક બોલે છે. પેલા પોપટને પણ શીખવાડી દીધું હોય તો પોપટ પણ બોલે કે બિલાડી આવે ત્યારે ઉડી જવું. પોપટને શીખવાડી દેવામાં આવે કે ભાઈ બિલાડી આવે ત્યારે અહીંયા બેસી રહેવું નહીં, ઉડી જવું, નહીતર બિલાડી મારી નાખશે. તો રોજ બોલે, દિવસમાં 10 વાર બોલાવ્યું હોય પણ જયારે ખરેખર બિલાડી આવી ત્યારે ઉડ્યો નહીં. ક્યાંથી ઉડે એને ક્યાં ખબર છે કે બિલાડી આવે ત્યારે ઉડી જવું એનો અર્થ શું થાય? જગતમાં આ અનંત કાળથી જીવો ભ્રમણ કરે છે એનું કારણ આ જ છે. એ સત્યને ભાષામાં બોલે છે પણ સત્યને સ્વીકારતો નથી. ગુરુદેવ એ વાત કરે છે કે ભાષણ જ્ઞાન થવું જોઈએ. આ જ્ઞાનની ક્રિયામાં આવે છે, આ માહિતી જ્ઞાન નથી, ભાષણ જ્ઞાન. પોતાને જ્ઞાનમાં એમ થઈ જવું જોઈએ, એનું ભાષણ થવું જોઈએ. અંતરંગ વસ્તુ છે પ્રભુ, એ વિના સત્ય હોઈ શકે નહીં. આટલી બધી વાત સૂક્ષ્મતાથી કરી એટલે કોઈ મુમુક્ષુ કહે કે આ બધી ભાંજવડમાં ન પડે અને એકલી ભક્તિ જ કરે તો. આટલી બધી સરસ વાત ગુરુદેવે ભાવ ભાષણની કરી, આત્માનું જ્ઞાન, અને એ જ્ઞાનમાં એને એવું ભાષે કે પોતે જ્ઞાન સ્વરૂપ છે અને આ પુણ્ય પાપના ભાવ એ બધા પોતાથી જુદા છે. આ શરીર આદિ જળ છે, એના કાર્યો આત્મા કરી શકે નહીં એવું સ્પષ્ટ પોતાને ભાષણ થઈ જાય કે ઓહો આ બધાથી તો હું જુદો છું. એવા ભાષણની જ્યારે ગુરુદેવ વાત કરતા હોય અને એનો માર્ગ બતાવતા હોય ત્યારે કોઈ આવી વાત કરે કે એ બધી ભાંજગળ. અરે ભાઈ, એ ભાંજગળ છે જે કરવાનું છે એને તું ભાંજગળ કહે છે? અને એકલી ભક્તિ કરે તો શું ભક્તિ કરવાનો હતો? શું ભક્તિ? શું ભક્તિના સ્વરૂપને તું તો સમજ્યો નથી. ભક્તિ કોને હોય? પરમાત્માની ભક્તિ કોને હોય? જેને પરમાત્મા પ્રત્યે એવો અહોભાવ વર્તે છે, એમના પ્રત્યે ખૂબ બહુમાન આવ્યું છે, એને પરમાત્માની ભક્તિ થાય. અને એ બધો ભાવ તો શુભ ભાવ છે, પણ તને પરમાત્માની ભક્તિ થાય ક્યાંથી? કેમ કે પરમાત્મા કોણ છે, કેવા છે, અને પરમાત્માએ, જીનેશ્વર પરમાત્માએ શું પ્રગટ કર્યું છે, શું પ્રાપ્ત કર્યું છે, એમના એચિવમેન્ટનો તો તને કાંઈ ખ્યાલ નથી. એ વસ્તુનો તને ખ્યાલ ક્યારે આવે? કે તું એ માર્ગે ચાલે અને સમ્યક દર્શન પ્રગટ કરે તો તને થાય કે ઓહો, સ્વરૂપમાં એકાગ્રતા કરવી અને એવી એકાગ્રતા કરવા કરતા આત્માની અનુભૂતિ થાય છે, અને એમ કરવામાં કેટલો મોટો પુરુષાર્થ છે. એટલે તને સહજ રીતે એવા જીનેશ્વર પરમાત્મા પ્રત્યે તને અહોભાવ આવે, ઓહો પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા, અને તો અમે તો એક ક્ષણમાં તો બહાર આવી જઈએ છીએ. એટલે સહજ રીતે પ્રભુ પ્રત્યે મસ્તક ઝૂકી જાય અને પ્રભુ પ્રત્યે અહોભાવ આવે તો એને ભક્તિ હોય. એટલે સમ્યક દ્રષ્ટિને જીનેશ્વર ભગવાનની ભક્તિ હોય, બાકી મિથ્યા દ્રષ્ટિને તો ક્યાં ભક્તિ એ છે? એની ભક્તિમાં શું છે? એ તો ભિખારીની જેમ માગે છે, પ્રભુ મને આ આપજો ને તે આપજો. અત્યારે વર્તમાનમાં તમે સ્તવન જોશો ને, લોકોએ બનાવેલા સ્તવન, તો બધામાં એમ જ તમને જોવા મળશે, પ્રભુ અમારા દુકડા કાપજો. અરે પ્રભુ નવરા બેઠા તારા દુકડા કાપવા માટે. કાંડો થયો છે. જીનેશ્વર ભગવાનના સ્વરૂપને જે સમજે, જીનેશ્વર ભગવાનના સ્વરૂપને જે સમજે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને કરુણા કરી અને આપણને માર્ગ બતાવી ગયા છે, એમની પાસે મારા દુકડા કાપજે એવી ગાંડી વાત હોય? કાંઈ સમજતો નથી. અને ઓસે ઓસે ગાય છે, ઉપદેશકો પણ ગાય છે. અરે ભગવાન, અહીંયા ગુરુદેવ આ મુમુક્ષુએ પૂછ્યું ને કે આ બધી ભાંજગળમાં ન પડે અને એકલી ભક્તિ જ કરે તો, એમ જે કહ્યું એનો ગુરુદેવે જે ઉત્તર આપ્યો છે, બહુ સુંદર ઉત્તર આપ્યો છે, અને એ ઉત્તર વિસ્તારપૂર્વક ગુરુદેવે આપ્યો છે, તો એને આપણે વિસ્તારપૂર્વક જ સમજવો છે.
ઘણી સારી રીતે સમજવું છે, જેથી ખોટી મિથ્યા માન્યતા ચાલી જાય. તો આવતા સ્વાધ્યાયમાં એ બધું લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. સુખધામ.